આરએસપીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજેશ આયરે અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા આધાર કાર્ડ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, ખાસ કરીને તો વડોદરા શહેર ભારતીય ટપાલ વિભાગ સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વડોદરા પૂર્વ વિભાગ એ લોકોના સૌ લોકોનું અમે સ્વાગત કરીએ છીએ, સાથે સાથે વિસ્તારના સૌ લોકોનું પણ સ્વાગત કરે છે કે જે લોકોએ અમને ખૂબ અપાર પ્રેમ આપ્યો છે, દરેક વાર અમને ખૂબ સપોર્ટ કરે છે અને સતત બે દિવસથી જે અમે જે લોકોને ટોકન આપેલી હતી દર કલાકે 100 લોકોના અહીંયા આગળ અમને તમે જુઓ છો કે અહીંયા 10 કાઉન્ટર ઊભા કરેલા છે, 10-10 કાઉન્ટરની અંદર 10-10 માણસો થાય એટલે 100 માણસો એક કલાકની અંદર થાય, એ 10 કલાકની અંદર 1000-1000 લોકો અહીંયા થશે. અને એ જ રીતના, કારણ કે 100 માણસથી વધારે લોકોને એકત્રિત નથી કરવાના અને કોવિડ-19ને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ સાથે સાથે અહીંના સૌ લોકોને સાથે રાખી અહીં સાયનાથ એજ્યુકેશનની ટીમે પણ આજે જે ટોકનો દરેક છેલ્લા 2 દિવસથી આપી, હવે અવિરતપણે 2 દિવસ આ જ રીતનો પ્રોગ્રામ ચાલશે. વડોદરા શહેરના સિનિયર અમારા ટપાલના મિત્તલબેન અશોકભાઈ અને એમની સમગ્ર ટીમને, ભારતીય ટપાલ વિભાગને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ગયા વખતે બી અમે 10-1000 લોકોના આ ટપાલ વિભાગ દ્વારા જ આધાર કાર્ડના અમે કરેલા, મા કાર્ડથી માંડીને સરકાર દ્વારા પણ અમને જે સપોર્ટ કરવામાં આવેલો હતો અને ગયા વખતે પણ અમે બધા જ મા કાર્ડથી માંડીને બધા જ અને સૌથી વધારે અહીંની પબ્લિકને કે ખૂબ રિસ્પોન્સ, ખૂબ સપોર્ટ સાથે અને ખૂબ સંયમ સાથે અમને દર વાર અમારી સાથે રહે છે અને જેના જ ભાગરૂપે અમે એ લોકોને સેવા કાર્યક્રમમાં કરશે. આજના જે સેવા કાર્યક્રમમાં જે લોકો જોડાયા છે સૌ લોકોને વંદન કરીએ છીએ. મારા સાથી કોર્પોરેટર પૂર્ણિમા રે, હેમલતાબેન ગોર અને સાયનાથની અમારી સમગ્ર ટીમને પણ વંદન કરું છું કે જે લોકોએ આ સેવા કાર્યમાં અવિરતપણે 24 કલાક ગઈકાલે પૂરું આખી રાત લોકોએ મહેનત કરી છે, 2-3 દિવસથી મહેનત કરીને આ લોકોના આધાર કાર્ડથી માંડીને દરેક કામ, એ ગંગાજળ પણ આપવામાં આવશે, ટપાલની ટિકિટો પણ આપવામાં આવશે, બીજી પણ જે પણ સેવાકીય કામો 4 દિવસ દરમિયાન આ કેમ્પમાં થશે.